ભારતની ખૂબ જ પવિત્ર ગણાતી એવી ગંગા નદી અહીંથી શરૂ થાય છે। એટલે કે મિત્રો, આ છે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન। નદીઓના નામ શું છે અને આ જગ્યા જે બે નદીનું સંગમ થાય છે આ જગ્યાનું નામ શું છે અને આ ભારતમાં કઈ જગ્યા આવેલું છે, તમે ત્યાં કઈ રીતે જઈ શકો, બધું જ જાણીશું આજના વિડીયોમાં। તો વિડીયો આખો જોજો। ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના આ વિડીયોની। તો મિત્રો, કેદારનાથ તરફ જતા જતા અમે લોકો એક જગ્યાએ ઊભા છીએ, એ જગ્યા નામ છે દેવપ્રયાગ। અને અહીંયાથી જે સીનરી જોવાની આવે છે એ તમને બતાવું છું, ચાલો। આ જો ફ્રેન્ડ, આ જ અમારી બસ છે અને આ તરફથી પણ ઘણા વાહનો આવે, આ તરફ કોડિયાલા ઘોરેટ આ જે જગ્યા જવાનું છે નિશાનભાઈ પાસે, આ બધા ફ્રેન્ડ જોવા છે આવેલા। 10 મિનિટ માટે બસ ઊભી રહેશે એન્ડ બસ આગળ જઈએ છીએ। મિત્રો, આ દેવપ્રયાગ જગ્યા પાસેથી તમને કેવી સુંદરતા દેખાય છે પ્રકૃતિની એ તમને બતાવું, ચાલો જોઈએ। તો આપણી બસ મૂકી ત્યાંથી અમે હવે થોડે નીચે ઉતારીએ છીએ જેથી આ જગ્યાને વધુ નજીકથી આપણે નિહાળી શકીએ। પહેલા આપણે ઉપરથી સીનરી જોઈએ, હવે આપણે જઈએ છીએ નીચે, તો ઘણું બધું નજીકથી આપણે જોઈશું, ચાલો। કેટલું ભારી દેખાય ને, અલગ અલગ જગ્યાએથી આવે એ લોકો બંને, એમ આ બંને નદીઓ, ઘણું બધું નીચે છે। કેવું લાગતું છે, મજા ને? મજા મજા, હા તો મિત્રો અહીંયા બંને નદીઓ મળી રહી છે, તમે જોઈ શકો છો, અને આગળ જે નદી જાય છે એ જ છે ગંગા નદી। મિત્રો, આ બંને નદીઓના નામ જોવા જઈએ તો એક નદીનું નામ છે ભાગીરથી નદી અને બીજી નદીનું નામ છે અલખનંદા નદી। દેવપ્રયાગ આ જગ્યા ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે અને આ એક પ્રખ્યાત યાત્રા સ્થળ છે। મિત્રો, આ નદીના કાંઠે બેસીને ભક્તજનો નહાતા પણ હોય છે, ઘણા બધા પ્રવાસીઓ તમે નીચે જોઈ શકો છો અહીંયા સ્નાન પણ કરે છે અને ફોટા પણ પાડે, પણ સેફટી સાથે જવાનું કશે પણ જાઓ તો। આ જગ્યા પર શ્રી રઘુનાથજી મંદિર છે જેની યાત્રાએ ખૂણે ખૂણેથી પ્રવાસીઓ આવે છે। મિત્રો, અમે લોકો પણ હરિદ્વારથી કેદારનાથની યાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં અમને આ જગ્યા જોવા મળી, જો કે ટૂરમાં આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, છતાં પણ કેતનભાઈનો આભાર કે અમને આ જગ્યા પર ઊભી રાખીને આ જગ્યાના દર્શન કરાવ્યા। હરિદ્વાર ઋષિકેશ થઈને આ જગ્યાએ તમે જઈ શકો છો, હરિદ્વારથી તમને આ અરાઉન્ડ 95-96 કિલોમીટર પડશે। તો હજુ આપણે વધુ નજીક જઈએ છીએ નીચે તરફ અને ત્યાંથી નજારો કેવો જે દેખાય એ જોઈ લઈએ। ભાઈ થોડા ચિંતામાં લાગતા છે કારણ કે, હા ભાઈ જોયા આવ્યા કે એકદમ મસ્ત ભાઈ। તો દોસ્તો, અમે લોકો આ જગ્યા જોઈને આવ્યા છે, રોકાયા હતા 15-20 મિનિટનો બ્રેક મળ્યો, અને કેતનભાઈ જરા ટેન્શનમાં છે કારણ કે બહુ બધા મેમ્બર છે તો સંભાળવાના છે, એટલે તો આમ તેમ દોડતા છે। બાકીના અડધા ટુરિસ્ટ નીચે જ છે, હજુ સુધી કીધું છે પણ હજુ આવ્યા નહીં મળે ઓ ભાઈ। તો બસ હવે પાછા આગળ અમે જઈએ, અમારી આ બસ છે ઊભી અને વાહનો ઘણા આવે છે કારણ કે એક જ સિંગલ રસ્તો છે, જુઓ વાહનો કેટલા બધા આવે, તો અમે આ બસમાં જઈએ અમારી। ચાલો જોઈ આવ્યા, બસ આ બધા આપણા દોસ્તાર જ છે અને હવે બસમાં બેસી જઈએ આપણે, ચાલો અમારી બસ છે, ચાલો વાહન રે, ચાલો આવી જાઓ, કેની બસ રા, હા ચાલ ચાલો બધા બેસી જઈએ પાછા। હિન્દુભાઈ કેવું સંગમ કેવું રહ્યું? બહુ મજા આવતી છે, હજુ વેઇટિંગ
આગળનું સીન મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે કેદારનાથની યાત્રા અમે જ્યારથી ચાલતો પ્રવાસ શરૂ કર્યો હતો એ વિડીયોની લિંક પણ આપી છે તો એ તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં જઈને ઓકે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એ પણ કરી દેજો ચાલો મિત્રો મળીએ એક નવી જર્ની કોઈક નવી જગ્યાએ ત્યાં સુધી મને રજા આપો ધન્યવાદ આપ સૌનો